ઓફ વડોદરા. ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારાનો શુભ સંકેતો આપનાર શુભ સંદેશો આપનાર તેમજ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા સરકારને સંબોધી ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે. પરંતુ છાશવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર દેશની શાંતિને પલીતો ચાંપવાનું કૃત્ય કરતા હોય છે. આવા કૃત્ય કરનાર માત્ર નામના જ ધાર્મિક વડા હોય છે, પરંતુ ખરેખર અધર્મી જ હોય છે. ત્યારે 15-8-2024 આપણા 78મા સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ, પ્રેમ અને સદભાવનાનો સંદેશ આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમા એવા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા, જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ. મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે. મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 229, 302, 353, 353-3, 356 સહિતની કલમો સાથે FIR નોંધાવવામાં આવી છે. પરંતુ આશિકે રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજી સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની પોલીસ દ્વારા કોઈ ધરપકડ કરવામાં ન આવતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ મુસ્લિમ સમાજના આગેવાન તરીકે ડભોઈ શહેર કાઝી સેકુદ્દીન સાહબ, સૈયદ તાહિર હુસેન કાદરી બાપુ, વકીલ જાવેદ પઠાણ, અયુબ ભાઈ ખલીફા, યુસુફ દિવાન, અયુબ મંસૂરી, ઇબ્રાહીમ ખત્રી, યાકુબ ઘાંચી સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 13 સપ્ટેમ્બર કો ડભોઈ સેવા સદન પે હમ લોગ હાજર આયે હૈ, જો મહારાષ્ટ્ર કે એક રામગીરી મહારાજ હૈ, ગુરુ મહારાજ. ઉન્હોને અલ્લાહ કે રસૂલ સલ્લલ્લાહુ તઆલા અલૈહી વસલ્લમ ઔર માં આયશા સિદ્દીકા રદી અલ્લાહુ તઆલા અન્હા કી શાન મેં ગુસ્તાખી કી હૈ, તો ઉસકા આવેદન પત્ર દેને કે લિયે આયે હૈ. સાથ મેં હમને એક માંગ રખી હૈ કે જિસ તરહ સે ઔરો કો અરેસ્ટ કિયા જાતા હૈ, ઇસ તરહ ઇનકો ભી અરેસ્ટ કિયા જાયે. તમામ મુસ્લિમ સમુદાય કે લોગ આજ મેરે સાથ સેવા સદન ડભોઈ મૌજૂદ હૈ ઔર કલેક્ટર કો હમને આવેદન પત્ર હમારે હાથો સે દિયા હુઆ હૈ.